तो वडाप्रधान नरेन्द्र मोदी नो आज गुजरात प्रवास नो अंतिम दिवस छे। आज विशेष रोड शो नो आयोजन करवामां आव्युं छे। दहेगाम खाते जे रीतना तेमनो स्वागत अने रोड शो नो आयोजन करवामां आव्युं छे। राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी ना कन्वोकेशन में वडाप्रधान नरेन्द्र मोदी हाजरी आपवाना छे। ते पहला तेमना आ विशेष रोड शो नो आयोजन करवामां आव्युं छे। बीजा दिवसे पण पक्ष द्वारा स्वागत अने रोड शो नो आयोजन करवामां आव्युं छे। बीजा दिवसे जयरे गांधीनगर थी दहेगाम सुधी वडाप्रधान नरेन्द्र मोदी ना रोड शो नु आयोजन थयुं छे। गांधीनगर ना चिलोडा सर्कल पासे तेमनुं भव्य स्वागत थवानुं छे। दहेगाम शहर में स्वागत अने रोड शो नु आयोजन करवामां आव्युं छे। दहेगाम नगरपालिका द्वारा समग्र जे रीतना आयोजन करवामां आव्युं छे ते स्थळे भारतीय जनता पार्टी ना अनेक कार्यकर्ताओ हाल उपस्थित छे। तेमनामां अनेरो उत्साह जोवा मळी रह्यो छे वडाप्रधान नरेन्द्र मोदी नी हाजरी ने लईने। बीजी बाजु राष्ट्रीय रक्षा शक्ति यूनिवर्सिटी ना कन्वोकेशन में वडाप्रधान नरेन्द्र मोदी हाजरी आपवाना छे। बीजा दिवसे पण पक्ष द्वारा तेमनुं स्वागत अने रोड शो नु आयोजन करवामां आव्युं छे। गांधीनगर थी दहेगाम सुधी रोड शो नुं आयोजन तेमना द्वारा करवामां आव्युं छे। दहेगाम नगरपालिका द्वारा समग्र जे आयोजन रोड शो नुं करवामां आव्युं छे। भारतीय जनता पार्टीना तमाम कार्यकर्ताओ हाल स्थळे उपस्थित छे। वडाप्रधान नरेन्द्र मोदी घणा लांबा समय बाद ગુજરાતની ધરા ઉપર આવ્યા છે ત્યારે ગુજરાતમાં તેમના ભવ્ય સ્વાગત માટે તડામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। ગઈકાલે પણ જે અમદાવાદમાં જે રીતે અમદાવાદને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું, ઠેર ઠેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે 50 જેટલા જે સ્ટેજ છે તે રોડ ઉપર બનાવવામાં આવ્યા હતા અને અલગ અલગ રાજ્યો જે છે તેમણે તેમની સંસ્કૃતિ પ્રમાણે પણ જે અહીંયા અમદાવાદ ખાતે જે રીતે તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવ્યું હતું, અલગ અલગ આપવામાં આવ્યા હતા। ત્યારે આજે દહેગામ ખાતે પણ તેમનો રોડ શો છે ત્યારે ભાજપના જે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને તમામ જેટલા પણ કાર્યકર્તાઓ છે તેમનામાં પણ ક્યાંક અત્યારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવી રહ્યા છે, શું કહેશો? મને નરેન્દ્રભાઈ, દેશના ચાર રાજ્યોમાં જ્વલંત વિજય પછી બીજા જ દિવસે જ્યારે ગુજરાત પધારે છે ત્યારે ગુજરાતની જનતાનો અનેરો ઉત્સાહ મને નરેન્દ્રભાઈને મળવા માટે અહીંની પ્રજા થનગની રહી છે અને યોગ્ય સમયે મને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં છે ત્યારે સરકારના કાર્યક્રમોને લઈ આજના ગાંધીનગર જિલ્લાના લવાડ મુકામે જ્યારે રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મને નરેન્દ્રભાઈ અને દેશના યશસ્વી ગૃહપ્રધાન મને અમિતભાઈ આવી રહ્યા છે ત્યારે અહીંયા આવતા ગામડાઓની અંદર અને દહેગામ શહેરમાં પણ ખૂબ ઉત્સાહ લોકોનો જોવા મળી રહ્યો છે। અહીંયા એમના અભિવાદન માટે લોકો સ્વયંભૂ આજે ઉમટી રહ્યા છે। કેવો ઉત્સાહ છે મોદી સાહેબ, ઘણા સમય બાદ આવી રહ્યા છે, ઘણા લાંબા સમય બાદ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કેવી રીતે તેમનું સ્વાગત કરશો? લગભગ કાર્યકર્તા સિવાય દહેગામની શહેરની જનતા એમના માટે તો થનગની રહી હતી। લગભગ વર્ષો પછી અહીંયા દહેગામ આવી રહ્યા છે। આ દહેગામના પરણોતા પુત્ર લગભગ એમને અહીંયા સામે બહુ અહીંયા બેઠેલો છે અને એની જે જનતા, બાળકો, વૃદ્ધો લગભગ અત્યારે ઠનગણી, ક્યારે આવે અમે એમનું ક્યારે સ્વાગત કરીએ ત્યાંની આતુરતાની વાત જોઈ રહ્યા છે અત્યારે। કેવો ઉત્સાહ છે લોકો અત્યારે તમામ અહીંયા તેમના સ્વાગત માટે આવી પહોંચ્યા છે? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2 વર્ષ પછી ગુજરાતમાં આવી રહ્યા છે તો ખૂબ આનંદની લાગણી થાય છે અને હું એક સિંગર છું અને સાથે સાથે કાર્યકર્તા પણ છું અને મારા રીતે સંગીતના સુરમાં જ્યારે મારે સ્વાગત કરવું હોય ત્યારે 2 લાઈન ગઈને હું કહીશ, હું મોજે 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 મારે ઉરે મોદીજીને ફોજમાં રહેવું રે, મોજે 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 મારે ઉરે મોદીજીને ફોજમાં રહેવું રે, મોજે 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 મારે ઉરે મોદીજીની ફોજમાં રહેવું રે। થેન્ક યુ। બિલકુલ, લોકોનો જે ઉત્સાહ છે તે દેખાઈ રહ્યો છે, અન્ય કાર્યકર્તાઓ પણ છે તેમની સાથે પણ વાત કરીશું, ઘણા લાંબા સમય બાદ આવી રહ્યા છે, શું લાગે છે? વિધાનસભાની ચૂંટણી પણ હવે તો આવી રહી છે, વિજય ઉત્સવ મનાવા નથી રહ્યા મોદીજી, પણ હવે પછીનો આગળનો કાર્યક્રમ અને આગળ જે જીત મેળવી શકીએ એના માટે એક મિનિટ પણ આરામનો લેતા નથી અને ખૂબ જ મહેનત કરી રહ્યા છે। ભગવાન પછી બીજા નંબરે જો નામ લેવું હોય તો મોદીજીનું લઈ શકાય, કારણ કે ભારતને એક નવી જ ઓળખ એમણે આપી છે। 4 રાજ્યોમાં ભવ્ય વિજય બાદ આ પ્રકારે ગુજરાતમાં પ્રવાસે આવ્યા છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી પ્રવર્તી રહી છે અને દહેગામ શહેર અને ગાંધીનગર જિલ્લાના માણસોએ તો જાણે કીડિયા રૂબરાયું હોય એ રીતે એમના આનંદ, એટલો બધો એમના વધામણાનો ઉત્સવ, એકદમ બોલી નથી શકાતો એટલો બધો આનંદ આવી ગયો છે। ગઈકાલે તેમની માતાને પણ મળ્યા હતા, તેમની સાથે ભોજન લીધું, ખૂબ જ આનંદની વાત છે કે આટલી મોટી જગ્યાએ પહોંચ્યા પછી પણ એમને એમના માતાના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી અને માતાની સાથે થોડો ટાઈમ બી ગાળી અને એમના હાથનું ભોજન કરવાનું એ છોડતા નથી।
बिल्कुल, तो लोग खूब उत्साही है, अन्य कार्यकर्ताओं बेन अत्यारे केवो उत्साह देखाय रह्यो छे, केवा प्रकारनी स्वागतनी तैयारी करवामां आवी छे? आखा गुजरात में नरेन्द्र भाई मोदी ने उत्साह उजी रहे छे, अने देश में घणो बधो विकास कर्यो छे, एना कारणे आटली बधी सीटो आवी रही छे मोदी साहेब। ગુજરાતના જે બાળકો હતા યુક્રેનમાં તેમને પણ પરત લાવવામાં આવ્યા છે, એ પણ ખૂબ મોટી વાત કહી શકાય, જેને લઈને અત્યારે લોકો પણ જે છે, યુવાનો જે આજના છે, તે પણ ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। દરેક માતા પિતાઓને એવું થતું હશે કે ખરેખર મોદીજી એમના બાળકો માટે ભગવાન સ્વરૂપે આવેલા છે, કારણ કે એમના બાળકો ત્યાં મોતના સામે ઝઝૂમી રહેલા હતા, કોઈ જ્યારે એમને લાવવા માટેનો કોઈ મોકો નહોતો ત્યારે મોદીજીએ એમને લાવવા અને આપણે પોતાના મા બાપને એમના બાળકોને સોંપ્યા છે, તો એમના મા બાપના ખૂબ જ આશીર્વાદ મળ્યા હશે મોદીજીને। અને મોદીજી આવા જ કામો કરે, એમનું હેલ્થ સારું રહે, કારણ કે ભારતમાં લોંગ ટાઈમ સુધી જો મોદીજી રહેશે તો આ દેશને વિશ્વ સત્તા ઉપર જતા કોઈ નહીં રોકી શકે। બિલકુલ, નરેન્દ્ર મોદી ઘણા લાંબા સમય બાદ આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટેની જે તડામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। દહેગામ ખાતે આજે બીજા દિવસે રોડ શો તેમનો યોજાવાનો છે, ત્યારે તમામ જેટલા પણ કાર્યકર્તાઓ છે તે પણ ઉત્સાહભેર તેમના સ્વાગત માટે અહીંયા ઊભા છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે ભૂમિકા વાલસુ, અમદાવાદ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે। રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કન્વોકેશનમાં તેઓ હાજરી આપવાના છે। રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કન્વોકેશનમાં હાજરી આપવા અગાઉ જે તેમનો કાર્યક્રમ છે, બીજા દિવસે પણ આજે પક્ષ દ્વારા તેમના સ્વાગત અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર સેક્ટર 30 થી ચિલોડા સર્કલ અને ત્યારબાદ દહેગામ સુધીનો જે તેમનો રોડ શો છે, ગાંધીનગરથી દહેગામ સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરના ચિલોડા સર્કલ પાસે તેમનું ભવ્ય સ્વાગત થવાનું છે। દહેગામ શહેરમાં સ્વાગત અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓ વિશેષમાં ઉપસ્થિત છે, તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કન્વોકેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે। મહત્વની વાત છે, 1090 વિદ્યાર્થીઓને પદવી તેમના દ્વારા આપવામાં આવશે, 13 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ, તો 38ને ગોલ્ડ મેડલ પણ એનાયત થશે। તો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે। રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસનું ઉદઘાટન પણ થશે। બીજા દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત અને રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરથી દહેગામ સુધી રોડ શોનું આયોજન છે, સેક્ટર 30 થી ચિલોડા સર્કલ અને ત્યારબાદ દહેગામ સુધીનું જે આખો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે। ઘણા સમય બાદ તેઓ ગુજરાતની ધરતીએ આવ્યા છે, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ઠેર ઠેર રોડ શો પર તેમના કરવામાં આવ્યા છે। મહત્વની વાત અહીંયા એ પણ છે કે તેમના જે સમગ્ર કાર્યક્રમ છે, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કન્વોકેશનમાં તેઓ હાજરી આપવાના છે, તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેવાના છે। તો એ અગાઉ જ્યારે તેમના રોડ શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, ગાંધીનગર સેક્ટર 30 થી ચિલોડા સર્કલ ને ત્યાંથી દહેગામ સુધી જે તેમનો રોડ શો છે જેનું આયોજન કરવામાં આવ્યું છે, ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ ત્યાં ઉપસ્થિત છે, તેમના દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। તો અનેક જે સ્થાનિકો છે અને બાળકો છે તેઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને આવકારવા માટે હાલ સ્થળે ઉપસ્થિત છે। દહેગામ નગરપાલિકા દ્વારા સમગ્ર જે આયોજન કરવામાં આવ્યું છે, સ્થાનિકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ વિશેષમાં ઉપસ્થિત છે। તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તેમનો જે રોડ શો છે દહેગામ સુધીનો, ગાંધીનગરથી દહેગામ સુધીના જે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, સ્થાનિકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટેનો અનેરો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે। જે રીતના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ગાંધીનગર સેક્ટર 30 થી ચિલોડા સર્કલ અને ત્યાંથી દહેગામ સુધીનો જે આ રોડ શો છે, દહેગામ નગરપાલિકા દ્વારા જે સ્થળ પર સમગ્ર આયોજન પણ કરવામાં આવ્યું છે, દહેગામ શહેરમાં સ્વાગત અને રોડ શો થવાનો છે, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કન્વોકેશનમાં હાજરી આપવાના છે। ધાર્યા છે ઘણા લાંબા સમય બાદ ગુજરાતની ધરા પર આવ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ જે છે તે ગુજરાતમાં કરવામાં આવી છે। ગઈકાલે અમદાવાદ શહેરમાં પણ તેમના સ્વાગત માટે તૈયારીઓ જે છે તે કરવામાં આવી હતી, ત્યારે આજે પણ બીજા દિવસે રોડ શોનું જે આયોજન છે તે દહેગામ ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં દહેગામ ખાતે પણ જે વડાપ્રધાનની જે સ્વાગત માટેની જે તૈયારીઓ જે છે તે પણ કરી લેવામાં આવી છે, તેમનું સ્વાગત અને રોડ શો, ત્યારે સ્કૂલના જે વિદ્યાર્થીઓ જે છે તે પણ અહીંયા છે અને મોટી સંખ્યામાં જે લોકો
લોકો જે છે તે પણ અહીંયા આવ્યા છે અને સાથે જ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા છે તેમને પણ વાત કરીશું. વડાપ્રધાન આવી રહ્યા છે, કેટલી ખુશી થાય છે? સારી થાય છે, ખુશી. પહેલી વાર જોઉં છો વડાપ્રધાનને? હા. ઓકે, સ્કૂલ તરફથી આવ્યા છો અને બધા વિદ્યાર્થીઓ આવ્યા છે? હા, સ્કૂલ તરફથી. કેટલો આનંદ થાય છે? બહુ જ, બહુ જ આનંદ થાય છે. તમામ વિદ્યાર્થીઓ જે છે તે પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે, પહેલી વાર વડાપ્રધાનને મળવાના છે ત્યારે અહીંયા મોટી સંખ્યામાં જ ગામના લોકો જે છે તથા ભાજપના કાર્યકર્તાઓ જે છે તે પણ અહીંયા પધાર્યા છે અને સાથે જ અહીંયા જે લોકો જે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. વડાપ્રધાન આવી રહ્યા છે, કેટલી ખુશીની લાગણી થાય છે? અનેક ગણો આનંદની લાગણી અનુભવીએ છીએ, કારણ કે આપણા ગુજરાતની ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ જે ઉચ્ચતર આગળ વધી રહ્યા છે અને આપણને પ્રેરણા આપી રહ્યા છે, એમનામાંથી પ્રેરણા સમગ્ર દેશ લઈ રહ્યો હોય તો ગુજરાત કેવી રીતના પાછળ હોય, એટલે બધા જ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે અને બધામાં ઉત્સાહ છે. દહેગામના લોકો અત્યારે કેટલા અહીંયા ઉપસ્થિત હશે? જોકે આખું દહેગામ અહીંયા દેખાઈ રહ્યું છે, કેવા પ્રકારની તૈયારી તેમના સ્વાગત માટે? દિવાળી જેવી તૈયારી દહેગામના લોકોએ શરૂઆત કરી દીધી છે, કારણ કે આપણા દહેગામના જ, આમ તો ગુજરાતના એટલે દહેગામના જ કહેવાય ને વડાપ્રધાન, એટલા માટે તે અહીંયા આવ્યા છે. અનેરો ઉત્સાહ છે અને દિવાળી જેવો માહોલ તમે અહીંયા બધો જોઈ શકો છો. બિલકુલ, દિવાળી જેવો માહોલ જે છે તે જોવાઈ રહ્યો છે. તમામ જે તૈયારીઓ જે છે તે દહેગામ ખાતે કરવામાં આવી છે ત્યારે એનસીસીના જે વિદ્યાર્થીઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે. મોટી સંખ્યામાં જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે, વિદ્યાર્થિનીઓ છે, તે પણ અહીંયા આવી છે અને પહેલીવાર વડાપ્રધાનને જોવાના ઉત્સાહ સાથે તમામ લોકો જે છે તે કમળનું જે ચિહ્ન છે તેને હાથમાં રાખીને અહીંયા ઊભા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે. અને હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડાક જ સમયમાં અહીંયાથી નીકળવાના છે ત્યારે તમામ લોકો જે છે તેમના અભિવાદન માટે અહીંયા ઊભા છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે ભૂમિકા વાલસુર, દહેગામ. તો એક બાજુ દહેગામના સીધા દ્રશ્યો આપને બતાવવામાં આવ્યા છે. દહેગામમાં સ્થાનિકો વિશેષમાં તમામ જે શાળાના વિદ્યાર્થીઓ છે તેઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના અભિવાદન માટે તેઓ તેમની રાહ જોઈ રહ્યા છે. તેઓ જે વિદ્યાર્થિનીઓ દ્વારા વિશેષમાં જે નિર્માણ ન્યૂઝ સાથે વાતચીત કરવામાં આવી, કહેવામાં આવી પ્રથમવાર તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવાના છે ત્યારે તેમનામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશેષમાં ગાંધીનગરથી દહેગામ સુધીનું જે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોડ શોમાં આવશે, ભાગ લેશે, ત્યારબાદ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે જે કન્વોકેશન છે તેમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. દહેગામ શહેરમાં સ્વાગત અને રોડ શો જે થવાનો છે થોડીક જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચવાના છે અને વિશેષમાં તમામ સ્થાનિકો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તેમના સ્વાગત માટે, તેમના અભિવાદન માટે, તેમને એક નજર માત્ર જોવા માટે તેઓ ત્યાં વહેલી સવારથી રાહ જોઈ રહ્યા છે, આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા છે. તેમના અભિવાદન માટે તમામ સ્થાનિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતના રોડ શો બાદ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કન્વોકેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે, તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેવાના છે. બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ગુજરાત પ્રવાસ છે તેનો આજે બીજો દિવસ છે, બીજો અને અંતિમ દિવસ છે. ઘણા સમય બાદ તેઓ ગુજરાતના પ્રવાસે જ્યારે હોય ત્યારે ગુજરાતીઓમાં આતુરતા દેખાઈ રહી છે તેમના સ્વાગત માટે. તો બીજા દિવસે પણ પક્ષ દ્વારા સ્વાગત અને રોડ શો નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગણતરીની મિનિટોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો નો પ્રારંભ થશે. આ સાથે આપણી સાથે સંવાદદાતા ભૂમિકા વાલસુર લાઈવ જોડાઈ ગયા છે દહેગામથી. ભૂમિકા, એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ ગાંધીનગરથી દહેગામ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો નું આયોજન થયું છે, શું અપડેટ છે હાલ? બિલકુલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા લાંબા સમય બાદ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ચાર રાજ્યોમાં વિજય સાથે જે રીતે બીજા જ દિવસે ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે જે અમદાવાદ ખાતે પણ ગઈકાલે જે રીતે તેમના સ્વાગત માટે ભવ્ય જે રીતે ભવ્યાતિ ભવ્ય જે આયોજનો છે તે કરવામાં આવ્યા હતા. તમામ જેટલા પણ રોડ રસ્તાઓ જે છે તે રીતે અમદાવાદને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું, રોડ રસ્તાઓને રંગરોગાન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે બીજા દિવસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે દહેગામ ખાતે જે રોડ શો નું આયોજન છે, તેમના સ્વાગતનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. તમામ જગ્યાઓ પર જે પોસ્ટરો જે છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે, સાથે જ જે તેમનું ચિહ્ન છે તે પણ ઠેકઠેકાણે લગાવવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે જે દહેગામના લોકો જે છે તે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમય પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાવાની પણ ક્યાંક શક્યતાઓ જે છે તે પણ દેખાઈ રહી છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમલમ ખાતે પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ
નેતાઓની સાથે પણ જે રીતે ગઈકાલે બેઠક યોજી હતી ત્યારે આજે બીજા દિવસે રોડ શોનું જે આયોજન જે છે તે દહેગામ ખાતે કરવામાં આવ્યું છે અને દહેગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તમામ જે તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે. અહીંયા જે કાર્યકર્તાઓ જે છે તે પણ અહીંયા છે, ત્યારે કાર્યકર્તાઓ સાથે પણ વાત કરીશું. કેવા પ્રકારની તૈયારીઓ જે દહેગામ ખાતે કરવામાં આવી છે વડાપ્રધાનના સ્વાગત માટે? માને નરેન્દ્રભાઈ, વૈશ્વિક નેતા અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન ખૂબ લાંબા સમય પછી આ દહેગામની ધરા પર પધારી રહ્યા છે. નરેન્દ્રભાઈના નાના હતા ત્યારથી, સંઘ પરિવારથી જોડાયા ત્યારે દહેગામ સાથેનો એમનો ખૂબ પુરાનો નાતો છે અને ખૂબ સભાઈ સાહેબે અહીંયા ગાળ્યો છે. આજે દહેગામની પ્રજા વર્ષો પછી એમને જોવા માટે ખૂબ ઉત્સાહી છે. એના પરિણામે આજે સમગ્ર શહેરની અંદર ઠેર ઠેર લોકો એમના સન્માન માટે રસ્તા પર આવ્યા છે. મને નરેન્દ્રભાઈની ખૂબ આતુરતાથી તે લોકો રાહ જોઈ રહ્યા છે. કાર્યકર્તાઓ દ્વારા કેવા પ્રકારની તૈયારી કરાય છે? કાર્યકર્તાઓએ પણ અહીંયા શહેરની અંદર 8 સ્પોટ બનાવ્યા છે. દરેક સ્પોટ પર અનેક જ્ઞાતિના લોકો, નગરપાલિકાના વોર્ડવાઇઝ એ લોકો અહીંયા ગોઠવાયા છે. ગામની પ્રજા પણ સ્વયંભૂ માન્ય નરેન્દ્રભાઈને જોવા માટે અહીંયા એકત્ર થઈ છે. વડાપ્રધાન આવશે ત્યારે દહેગામની તમામ જેટલી પણ અહીંયા જેટલા લોકો આવ્યા છે તે કેવી રીતે, કેવો ઉત્સાહ તેમનામાં દેખાઈ રહ્યો છે? માન્ય નરેન્દ્રભાઈ હમણાં જ 5 રાજ્યોમાંથી 4 ચૂંટણીની જીત્યા પછી ગઈકાલે પણ એમના બંને જે કાર્યક્રમો થયા, આમ તો માન્ય વડાપ્રધાન સરકારી કામકાજને અર્થે ગુજરાતના પ્રવાસે છે ત્યારે કાર્યકર્તાઓમાં ખૂબ નવો ઉત્સાહ સંચાર થયો છે. આવનારી વિધાનસભાને લઈને કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે એમાં વધારો થયો છે. એમને સંગઠન સાથે અને ચૂંટાયેલી પાંખ સાથે જે રીતે કાલે બેઠક કરી, ખૂબ ઉત્સાહ એમના આવવાથી ગુજરાતની પ્રજામાં વધ્યો છે. યુક્રેનથી જે રીતે દેશના વિદ્યાર્થીઓને અહીંયા લાવવામાં આવ્યા હતા, વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અત્યારે ગર્વની લાગણી તેમના ઉપર થઈ રહી છે. મને વડાપ્રધાનશ્રી એ કહેવા, આપણા વૈશ્વિક નેતા છે, આપણે બધાએ જોયું કે બીજા બધા દેશો જ્યારે ફાંફે ચડેલા હતા ત્યારે આપણા ફસાયેલા વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી એમને આપણા અહીંયા ભારતમાં લાવવા માટેનો જે એમનો પ્રયત્ન હતો અને ખૂબ આબાદ રીતે જે વ્યવસ્થા તંત્ર ગોઠવાયું એ માને નરેન્દ્રભાઈ જ કરી શકે, બીજા કોઈનું આ કામ નહોતું. અને એ રીતે આપણા તમામ બાળકોને એમને ભારત પરત લાવવા માટે ખૂબ મથામણ કરીને એમના વાલીઓ પણ આજે ખુશ છે. અને માને નરેન્દ્રભાઈનો જ્યારે જ્યારે અમને એની યાદી મળી, પ્રદેશ ભાજપના અમારા અધ્યક્ષ માને CR પાટીલ સાહેબે પણ જે લોકો ત્યાં ફસાયેલા હતા અને જે લોકો ઘરે પહોંચ્યા હતા એમના ત્યાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જઈને એમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એ સ્વયં એમને એટલો બધો આનંદ હતો કે આ નરેન્દ્રભાઈ જ કરી શકે, આ ભાજપની સરકાર જ કરી શકે. આમ માને નરેન્દ્રભાઈએ એક વૈશ્વિક નેતા તરીકેની જે છબી ઊભી કરી છે અને એનો લાભ આજે ભારત દેશ લઈ રહ્યો છે. બિલકુલ, 4 રાજ્યોમાં જંગી જે જીત છે તેના બાદ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે ભવ્ય રેલીઓ જે છે તે પણ યોજાઈ રહી છે. ત્યારે દહેગામ ખાતે પણ જે શાળાની વિદ્યાર્થીનીઓ જે છે તે પણ વડાપ્રધાન તેમના પ્રિય નેતાને જોવા માટે અહીંયા ઊભી છે, તેમની સાથે પણ વાત કરીશું. તો શું નામ છે? અરુષા. કેવા પ્રકારની અત્યારે લાગણી થઈ રહી છે? વડાપ્રધાનને પહેલી વાર જોઈ રહ્યા છો? હા, પહેલી વખત જોઈ રહ્યા છીએ. તેમને સ્વાગત માટે શું કરશો? આતા તમને ફ્લેગ્સ આપ્યા હતા એ પણ પાછા લઈ લીધા છે, એટલે એ ફરકાવાના હતા, પછી અમે આવશે એટલે એમને હાય કરીશું અને એમ ખુશી થાય છે આવે છે એટલે. બીજી વિદ્યાર્થીનીઓ પણ છે, કેવા પ્રકારની લાગણી થાય છે વડાપ્રધાનને જોવાના છો તો? અમને બહુ ખુશી થાય છે, વડાપ્રધાન મારા લોકપ્રિય નેતા છે મારા, તેમને યુક્રેનના યુદ્ધમાં આપણા જે ભારતના વિદ્યાર્થીઓ હતા તેમને યુક્રેનથી પાછા લાવ્યા હતા. મોદીજી બહુ ખૂબ સરસ નેતા છે, તે ઘણા સમય બાદ અહીંયા આવી રહ્યા છે, મને તેમને જોઈને ખૂબ આનંદ થાય છે. એમને મેં પહેલી વાર જોઈ રહી છું અને હું તેમના આનંદમાં ખૂબ જ ઉત્સાહમાં છું. હું એમને જોઈને ખૂબ જ આનંદિત છું અને તે આવે બસ એમની જ રાહ જોઈ રહી છું. બિલકુલ, તો વિદ્યાર્થીનીઓ જે છે તે પણ ખૂબ જ ઉત્સાહભેર અહીંયા વડાપ્રધાનના સ્વાગત માટે અહીંયા હાજર છે, ત્યારે તમામ જેટલા ગામના લોકો જે છે તે પણ અહીંયા વડાપ્રધાનના સ્વાગત માટે આવ્યા છે. ત્યારે અહીંયા જે 8 જેટલા સ્ટેજ જે છે તે દહેગામ ખાતે બનાવવામાં આવ્યા છે અને તમામ સ્ટેજ ઉપર જે રીતે વડાપ્રધાનના સ્વાગત માટે જે કાર્યકરો છે, ભાજપના કાર્યકરો તે પણ ઉપસ્થિત છે અને જે રીતે રેલીઓ જે છે તે ગુજરાત ખાતે યોજવામાં આવી રહી છે. ગઈકાલે પણ અમદાવાદમાં જે રીતે રેલી જે છે તે યોજાઈ હતી ત્યારે આજે પણ દહેગામ ખાતે જે રેલીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. જે ગામ લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેવો ઉત્સાહ છે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે?
વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે જે ગામ લોકો જે છે તે પણ ઉત્સાહી છે. તમામ લોકોના હાથમાં જે રીતે કમલમ જે કમળનું ફૂલ જે છે તેનું પણ એક ચિહ્ન છે તે પણ તમામ લોકોને હાથમાં આપવામાં આવ્યું છે. અને જે રીતે કાર્યકર્તાઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે, જે કલાકારો જે છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે અહીંયા ઉપસ્થિત છે અને તેમના સ્વાગત માટે જે અવનવા ગીતો જે છે તે પણ ગાવામાં આવી રહ્યા છે. અને સાથે જ તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં જે છે તે ઉપસ્થિત છે. તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે અહીંયા હાજર છે, ત્યારે દહેગામ ખાતે પણ જે તેમના સ્વાગત માટે તમામ તૈયારીઓ જે છે સુરક્ષા માટે અનુસાર અનિચ્છનીય બનાવ ના બની જાય તેને લઈને પણ પોલીસ કર્મચારીઓ જે છે તે પણ ખડે પગે દેખાઈ રહ્યા છે. તમામ લોકો જેટલા અહીંયા મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડાક જ સમય બાદ અહીંયાથી પસાર થશે અને તેને લઈને જ અત્યારે જે રીતે વ્યવસ્થાઓ જે છે તે દહેગામ ખાતે કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં જે પોલીસ કર્મચારીઓ જે છે તે પણ ઠેકઠેકાણે અત્યારે તૈનાત છે અને કોઈ પણ જાતની કચાશ ના રહી જાય તેનું પણ જે ધ્યાન છે તે પણ રાખવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ જે છે તે પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને જે રીતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પણ અહીંયા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ ક્ષણોમાં અહીંયાથી પસાર થશે અને જ્યારે તેઓ આવશે ત્યારે તેમનું અભિવાદન ઝીલવા માટે જે લોકો જે છે ગામના લોકો જે છે કાર્યકર્તાઓ જે છે તે મોટી સંખ્યામાં અહીંયા હાલ ઉપસ્થિત છે. જી ભૂમિકા, સમગ્ર વિગતો બદલ આપનો આભાર. એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ જે રીતના દહેગામથી સંવાદદાતા ભૂમિકા વાલસુર દ્વારા જે લાઈવ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે
દહેગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક ક્ષણોમાં પસાર થશે અને રોડ શો નું જે આયોજન કરવામાં આવ્યું છે તેમના ભવ્ય સ્વાગત માટે લોકો ઉપસ્થિત છે। સમાચારોમાં હાલ સમય છે વિરામનો, વિરામ બાદ ફરી મળીશું।